પાદરા નગરપાલિકા નજીક આવેલ રામજી મંદિર પાછળ રહેલા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા હતા। ગટરનું ગંદુ પાણી ખાણીપીણીની દુકાનદારો દ્વારા નાખવામાં આવતું ગંદુ પાણી તળાવમાં ભળતા ઘટના બની હતી। અસંખ્ય માછલીઓના મોત બાદ માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાતા આસપાસના દુકાનદારો ત્રાહિમામ પુકાર્યા છે। નગરપાલિકાના સત્તાધીશોને આ તળાવમાં ગંદકી અને મરેલી માછલીઓની સફાઈ કરે તેવી માંગ કરવામાં આવી છે। જો કે નગરપાલિકાના પાપે વારંવાર તળાવમાં માછલીઓના મોતની ઘટનાઓ વારંવાર બને છે, પરંતુ જાડી ચામડીના સત્તાધીશોની આંખો ઉગડતી નથી અને તળાવ સાફ કરવાના નામે લાખો રૂપિયાના બિલો ચૂકવી દેવામાં આવે છે તેવી પણ પાદરાનગરમાં ચર્ચાઓ થઈ રહી છે। નગરપાલિકા વિસ્તારમાં આવેલ રામજી મંદિરના પાછળના ભાગમાં સીલ કોડની ગેટની દિવાલની પાછળના ભાગમાં ગામ તળાવ આવેલું છે। એ તળાવની અંદર અત્યારે એટલી બધી ગંદકીના કારણે મચ્છીઓનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં મરણ હોય અને મરણના કારણે છેલ્લા 4 દિવસથી એટલી દુર્ગંધ ગંધ મારે છે કે આજુબાજુ વિસ્તારમાં એ ગંધના કારણે આવતા જતા વ્યક્તિઓ મોં અને નાક ઢાંકતા જાય છે અને વારંવાર પૂછપરછ કરતા હોય છે કે અહીંયા શું થયું છે। તેની રજૂઆત કરતાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તળાવની અંદર ગંદકીના કારણે ખૂબ મોટાપણે મચ્છીઓ મરી ગયેલી છે, જેથી આ બાબતે નગરપાલિકાને અવારનવાર જાણ કરવા છતાં એનો કોઈ નિવેડો કે નિર્ણય કરવામાં આવેલ નથી। જય હિન્દ, જય ભારત। પાદરા નગરપાલિકાની પાસે આવેલ રામજી મંદિર અને રામજી મંદિરની પાછળ એક સુંદર તળાવ આવેલું છે, જેની અંદર ખૂબ જ ઘણા સમયથી બહુ જ મોટા પ્રમાણમાં ગંદકીનો માહોલ ઊભો થયેલ છે અને જેનું કોઈ નિરાકરણ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું નથી। અને હાલમાં એ તળાવની અંદર ખૂબ ગંદકીને કારણે મોટાભાગમાં મચ્છીઓ મરી ગયેલ છે, જેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે। નગરપાલિકાને આ કામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી।